હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. આજે આપણે બનાવીશું જન્માષ્ટમીના પ્રસાદ માટે કૃષ્ણ ભગવાનનો સૌથી પ્રિય એવો મેવા પાક. તો આજે મેવા પાક એકદમ સિમ્પલ રીતે અને એકદમ પરફેક્ટ માપ સાથે બનાવીશું. પહેલી વારમાં જ તમારો મેવા પાક એકદમ પરફેક્ટ બનશે, સાથે મોઢામાં મૂકતા જ પીગળી જાય એટલો સોફ્ટ અને સ્વાદમાં સુપર ટેસ્ટી બનશે. તો ચાલો એકદમ સહેલી રીતે 10 જ મિનિટમાં બની જતો જન્માષ્ટમી સ્પેશિયલ મેવા પાક બનાવવાનું શરૂ કરીએ. રેસીપી ગમે તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો હવે સૌથી પહેલાં જન્માષ્ટમી સ્પેશિયલ એકદમ પરફેક્ટ માપ સાથે અને 10 જ મિનિટમાં મેવા પાક બનાવવા એક કડાઈ લેશું અને એમાં 3 ટેબલ સ્પૂન જેટલું ઘી ગરમ કરી લેશું. અહીં આપણું ઘી થોડું ગરમ થાય ને એટલે સૌથી પહેલાં આપણે ડ્રાય ફ્રૂટ્સને તળી લેશું. તો મેં 1/4 કપ જેટલા કાજુ લીધા છે, સાથે 1/4 કપ જેટલી બદામ લીધી છે. ઘીમાં તળાયેલા ડ્રાયફ્રૂટનો સ્વાદ મેવા પાકમાં એકદમ સરસ લાગે છે, સાથે મેવા પાકમાં બિલકુલ મોઈશ્ચર નથી રહેતું અને લાંબો સમય સુધી મેવા પાક સારો પણ રહે છે. તો અહીંયા આપણે ડ્રાયફ્રૂટનો હલકો કલર બદલાય ત્યાં સુધી એને ઘીમાં તળવાના છે. તો લગભગ 2 થી 3 જ મિનિટમાં સરસ મજાના કાજુ અને બદામ તળાઈ ગયા છે. તો તળાયેલા ડ્રાયફ્રૂટને એક પ્લેટમાં કાઢી લેશું. હવે આ જ ઘીમાં આપણે અહીંયા 2 ટેબલ સ્પૂન જેટલો ગુંદર તળી લેશું. તો એડિબલ ગુંદર જે આવે એ મેં લીધો છે, જેને એકદમ સારી રીતે ફૂલે ત્યાં સુધી તળી લેવાનો છે. તો ગુંદરનો સ્વાદ મેવા પાકમાં એકદમ સરસ લાગે છે. તો આ રીતે ગુંદર તળાય અને ફૂલીને એની સાઈઝમાં ડબલ થાય એટલે આપણે એને પણ એક પ્લેટમાં કાઢી લેશું. અહીંયા તમને જે પણ સામગ્રી વધારે કે ઓછી ભાવે એને તમે વધારે કે ઓછી કરી શકો છો. તો ગુંદ તળાઈ ગયો છે, હવે અહીંયા ઉમેરી દેશું 1 કપ જેટલા મખાણા. તો મખાણાને પણ આપણે ઘીમાં સારી રીતે તળી લેશું. તો આ રીતે કન્ટિન્યુ ચલાવતા ચલાવતા 2 થી 3 મિનિટ મખાણાને સરસ રોસ્ટ કરી લેવાના, ઘીમાં આ રીતે તળી લેવાના. તો થોડો મખાણાનો કલર બદલાય એટલે આપણે એને પણ આ રીતે સરસ બધું ઘી નીતારી અને પ્લેટમાં કાઢી લેશું. તો અહીંયા આપણે બધા જ ડ્રાયફ્રૂટને સારી રીતે તળી લીધા છે. હવે આ ડ્રાયફ્રૂટ્સને આપણે થોડી વાર માટે ઠંડા થવા દેશું. ડ્રાયફ્રૂટ ઠંડા થાય ત્યાં સુધીમાં આપણે જે ઘી વધ્યું છે પેનમાં એ જ ઘીમાં એકદમ ધીમા ગેસ પર 2 ટેબલ સ્પૂન જેટલા મગજતરીના બીને તળી લેશું. તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે મગજતરીના બીનો. આ સિવાય તમને જે ગ્રીન કલરના મસ્ક મેલન સીડ મળે તો તમે એ પણ ઉમેરી શકો છો. હવે આની અંદર આપણે 1 ટેબલ સ્પૂન જેટલું ખસખસ પણ ઉમેરી દેશું. તો મગજતરીના બી થોડા ફૂટે એટલે તરત જ એમાં ખસખસ ઉમેરવાનું અને થોડું ખસખસ રોસ્ટ થાય ઘીમાં એટલે 1 ટેબલ સ્પૂન જેટલી કિસમિસ ઉમેરીશું. કિસમિસનો સ્વાદ મેવા પાકમાં એકદમ સરસ લાગે છે, તો જો તમારે પાસે હોય તો જરૂરથી ઉમેરજો. તો હવે એકદમ સરસ કિસમિસ ફૂલી જાય એટલે અહીંયા ઉમેરવાનું છે નાળિયેરનું ખમણ. તો આ રીતનું જે સળી ટોપરું હોય અથવા તો જો તમારી પાસે સૂકું નાળિયેર હોય તો તમે એને ખમણીને પણ ઉમેરી શકો છો. 1 કપ જેટલું મેં ટોપરાનું ખમણ લીધું છે, જેને આ રીતે આપણે સરસ મજાનું ધીમા ગેસની ફ્લેમ પર શેકી લેશું. તો તમે જોઈ શકો છો 2 થી 3 જ મિનિટમાં ટોપરાનું ખમણ સારી રીતે શેકાઈ ગયું છે અને આ રીતે હલકો એવો એનો કલર બદલાઈ ગયો છે. તો બસ આને આપણે વધુ પડતું નથી શેકવાનું. આ રીતે થોડો ટોપરાનો કલર બદલાય એટલે આપણે ગેસને બંધ કરી મિશ્રણને થોડી વાર ઠંડુ થવા દેશું. આપણું આ મેવા પાકનું મિશ્રણ ઠંડુ થાય ને ત્યાં સુધીમાં આપણા જે ઠંડા થયેલા ડ્રાયફ્રૂટ્સ ગુંદર અને મખાણા છે એને આપણે ક્રશ કરી લેશું. તો સૌથી પહેલા મિક્સર જારમાં આપણે ડ્રાયફ્રૂટ્સ ઉમેરી દેશું. તો તમે બધાનો અલગ અલગ પાવડર પણ કરી શકો છો અને બધાને સાથે પણ પીસી શકો છો. તો કાજુ બદામની સાથે મિક્સર જારમાં મખાણા પણ ઉમેરી દેશું અને હવે ઉમેરવાનો છે ગુંદર. જો તમને ગુંદરનો ક્રંચ એકદમ વધારે જોઈતો હોય, મેવા પાકને થોડો તમારે કોર્સ ટેક્સચર વાળો જોતો હોય તો તમે ગુંદરને વાટકીથી બહાર પણ ભૂક્કો કરી શકો છો. અને જો એકદમ તમારે સ્મૂથ ટેક્સચર વાળો મેવા પાક જોવે, જેવો મેં બનાવ્યો છે એ રીતનો જોવે, તો તમે ગુંદરને પણ આમાં મિક્સરમાં ઉમેરીને બધું સાથે ક્રશ કરી શકો છો. અહીંયા બધું ક્રશ કરતા સમયે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું, મિક્સરને ચાલુ બંધ કરી પલ્સ મોડ પર જ બધું ક્રશ કરવાનું છે. તો બધું સારી રીતે ક્રશ થઈ ગયું છે, જેને આપણે ટોપરાના મિક્સરમાં ઉમેરી દેશું. તો આ રીતે તમે જોઈ શકો છો બધી જ વસ્તુને મેં ટોપરાના મિક્સરમાં ઉમેરી સારી રીતે મિક્સ કરી દીધી છે.
તો બસ હવે આ રીતે એકદમ સરસ મેવા પાકનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે. તો આ સિવાય તમને ભાવતા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ જેને તમારે વધારે કે ઓછા કરવા હોય તો તમે કરી શકો છો. હવે મેવા પાકની ચાસણી બનાવીએ. તો એક બીજી પેનમાં 1 કપ જેટલી ખાંડ લેશું. ખાંડ તમે તમારા સ્વાદ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. આ મેવા પાકને તમે ખાંડની જગ્યાએ સાકરમાં પણ બનાવી શકો છો અને ગોળમાં પણ બનાવી શકાય. હવે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે ખાંડ ડૂબે એટલું, એટલે કે મેં 1/2 કપ જેટલું પાણી ઉમેરી દીધું. અહીંયા આપણે 1/2 તારની ચાસણી તૈયાર કરવાની છે. મેવા પાકને એકદમ સોફ્ટ બનાવવા માટે ચાસણી તમારે ફક્ત 1/2 થી 1 તારની તૈયાર કરવાની છે. તો આ રીતે આપણી ખાંડ સારી રીતે પીગળી અને આપણી ચાસણીમાં એક બોઇલ આવે એટલે ગેસને આપણે ધીમો કરી દેશું. થોડી ચાસણીને સ્પેચ્યુલામાં લઈ ઠંડી થવા દેશું અને પછી આ રીતે ચાસણીને આંગળી અંગૂઠા વચ્ચે લઈ આપણે તાર બનાવીશું. તો તમે જુઓ આ રીતે 1/2 જેવો તાર બને છે. આ મિક્સરને આપણે હજી ચાસણીને થોડી વધારે આપણે કુક કરવાની છે, પણ એ આપણે મેવા પાકનું મિશ્રણ ઉમેરીને કરવાની છે. એટલે આ સમયે આપણે ચાસણીનો ગેસ બંધ કરી દેશું અને ગેસ બંધ કર્યા પછી હવે આપણું જે મેવા પાકનું મિશ્રણ છે એને આપણે ગેસ પર લઈ લેશું અને એની અંદર તૈયાર થયેલી ગરમ ગરમ ચાસણી ઉમેરી દેશું અને પછી 1 મિનિટ માટે ગેસને ચાલુ કરી દેશું. ફ્લેવર માટે 1 ટીસ્પૂન જેટલો એલચી પાવડર ઉમેરીશું અને બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરી દેશું. તો અહીંયા તમે જોઈ શકો છો બધી જ વસ્તુને આ રીતે મેં સરસ મિક્સ કરી દીધી. હવે ફક્ત 1 મિનિટ માટે બધી જ સામગ્રીને આપણે થવા દેશું. તો આ રીતે મિક્સર આપણું તમે જો પેન છોડવા માંડે અને આ રીતે થોડું ભેગું થાય એટલે આપણે તરત જ ગેસને બંધ કરી દેવાનું. તો ચાસણી ઉમેર્યા પછી મેં મિક્સરને 1 મિનિટ માટે થવા દીધું. હવે આપણે મિક્સરને થોડું ઠંડુ કરી લેશું અને ત્યાં સુધીમાં તમારે મેવા પાક જેમાં પણ સેટ કરવો છે એ ડીશ કે થાળીને હલકા ઘીથી ગ્રીસ કરી દેશું. અહીંયા તમે જોઈ શકો છો હલકું એવું આપણું મેવા પાકનું મિશ્રણ ઠંડુ થશે ને એટલે આ રીતે એકદમ ઘટ્ટું થઈ જશે. તો એને આપણે એક થાળી જે ઘીથી ગ્રીસ કરી છે એમાં ટ્રાન્સફર કરી દેશું અને પછી આ રીતે એને સારી રીતે ફેલાવી દેશું. તો તમને મેવા પાકનું પીસ જેટલું જાડું કે પતલું જોવે એ રીતે મિશ્રણને ફેલાવવાનું અને ઉપરથી મેવા પાકને આપણે પિસ્તાની ફ્લેક્સથી સજાવી દેશું. તો તમે જોઈ શકો છો આ રીતે સરસ મેં પિસ્તા ફ્લેક્સથી મેવા પાકને સજાવી દીધો. હવે આને 1/2 થી 1 કલાક જેવો સેટ થવા દેશું. એકદમ સરસ મેવા પાક ઠંડો થાય એટલે આપણે એને કટ કરી લેશું. તો અહીંયા મારા કટ કરવાથી જ તમને અંદાજ આવતો હશે કે એ એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો મેવા પાક તૈયાર થયો છે. તો જન્માષ્ટમી ઉપર તમે ભગવાનને આ મેવા પાક ભોગમાં ધરો તો એમને બહુ જ ભાવશે અને એકદમ તમે આ રીતે બનાવશો તો પહેલી વારમાં જ તમારો મેવા પાક પરફેક્ટ તૈયાર થશે. તો તમે જોઈ શકો છો અહીંયા મેવા પાકને મેં સારી રીતે કટ કરી લીધો છે. એક પીસ તમને બતાવું તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ પીગળી જાય એવો મેવા પાક તૈયાર થયો છે. તો તમને આ રેસીપી કેવી લાગી એ મને કમેન્ટમાં જરૂરથી કહેજો. જો તમને મારી રેસીપી ગમી હોય તો રેસીપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ.